હલો ફ્રેન્ડ્સ હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસ છે મિત્રો ડિપ્લોમા સેમિસ્ટર વનની એક્ઝામ હવે ઓનલાઈન એમસીક્યુ બેઝ થઈ ગઈ છે તમે દરેક વિદ્યાર્થી મિત્રો જાણો છો અને હજી જો તમને કોઈ પ્રોબ્લેમ હોય તો મેં કાલે વિડીયો અપલોડ કરેલો છે તમે જોઈ શકો છો હવે મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોના માઇન્ડમાં એક જ ક્વેશ્ચન છે કે હવે એમસીક્યુ બેઝ તૈયારી કઈ રીતે કરીશું મિત્રો ચિંતા ના કરો સેમેસ્ટર વનની કોઈ પણ મૂડમાં એક્ઝામ હશે આઈકોન એન્જિનિયરિંગ ઓલવેઝ તમારી સાથે છે મિત્રો દરેક મટિરિયલ તમને પ્રોવાઈડ કરશે યુટ્યુબના માધ્યમથી તમને મેં વિડીયો પહોંચાડીશું અને અમારી એપ્લિકેશન થ્રુ તમને પીડીએફ પહોંચાડીશું મિત્રો ગુજરાતના દરેક ખૂણે આઈકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસ તમારા સાથે છે મિત્રો મિત્રો તમારે તૈયારી કરવાની છે અને આ જે વિડીયો છે જે એપ્લિકેશન છે વધુમાં વધુ શેર કરવાની છે અને જો હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે તરત જ કરી શકો છો આપણી ચેનલ અને વધુમાં વધુ કોમેન્ટ અને લાઇક કરી શકો છો મિત્રો હવે આજે આપણે વાત કરવાના છે ઇસીએચમ સબ્જેક્ટ મિત્રો હું અહીંયા ત્રણ ચાર દરેક સબ્જેક્ટના ત્રણથી ચાર વિડીયો અપલોડ કરીશ એની અંદર જેટલા સિત્તેર સિત્તેર એમસીક્યુ મે મૂકેલા છે એ એમસીક્યુ તમે તૈયાર કરી દેશો એટલે તમારું આખું જીટીયુનું પેપર તૈયાર થઈ જશે મિત્રો એ મારી ગેરંટી છે અને જે વિદ્યાર્થી મિત્રો આ ની પીડીએફ મેળવવા માગતા હોય તે નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં એપ્લિકેશનની લિંક આપેલી છે એપ્લિકેશન ડાઉનલોડ કરશો ત્યાંથી તમને ટોટલી મટીરિયલ પ્રોવાઈડ થઈ જશે અને મિત્રો હજી સુધી તમે જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો ઓકે તો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો આપણો એમસીક્યુ જે ઇસીએચ એમ સબ્જેક્ટ છે દરેક વિષયના ચેપ્ટરના મેં એમસીક્યુ મૂકેલા જ છે ઓકે તો અહીંયા જોઈ શકો છો ફર્સ્ટ આપણો ક્વેશ્ચન જે છે વોટ હાઈટ ઇઝ ટ્રેપોસ્પિયર રેન્જ ફ્રોમ ઇન કિલોમીટર ટ્રેપોસ્પિયરની ઊંચાઈની રેન્જ કેટલા કિલોમીટરની છે મિત્રો તો ટ્રેપોસ્પિયરની ઊંચાઈની રેન્જ ઝીરોથી અગિયાર કિલોમીટર સુધીની રેન્જ છે મિત્રો ઓકે આ ખાસ યાદ રાખવાનું છે તમારે જે રેન્જ આપેલી છે ટ્રેપોસ્પિયર ટ્રેટ્રોસ્પિયર મેથોસ્પિયર આ જે આપેલા છે એ તમારે તૈયાર કરી દેવાના છે બીજો ક્વેશ્ચન જે છે વિચ ઓફ ધ ધોલોઇંગ ઇઝ અર્થક્વેક વેવ નીચેનામાંથી કયા ભૂકંપીય તરંગો છે તો મિત્રો ભૂકંપીય તરંગો એસ અહીંયા આપેલો છે એ એસ તરંગો ભૂકંપીય તરંગો છે એસ તરંગ પી તરંગ એ ભૂકંપીય તરંગો છે મિત્રો ઓકે પછી ટીડીએસ ઇઝ ટર્મ રિલેટેડ વિથ ટીડીએસ શાનાથી શબ્દથી જોડાયેલો છે તો ટીડીએસ મિત્ર શાનથી જોડાયેલો છે વોટર પાણીથી જોડાયેલો શબ્દ છે ટીડીએસ એ પાણી સાથે સંકળાયેલો શબ્દ

કંડિશન એસ એટલે શું કહે છે કે રિએક્ટર સાત થી વધુ તીવ્રતાનો ભૂકંપ કેવો કહેવામાં આવે છે જો મિત્રો સાત કરતા વધારે હોય તો આપણે એને સ્ટ્રોંગ કહીએ છીએ કેવો કહીએ છીએ ભારે તમારો થઈ શકે છે સાત કરતા વધારે હશે તો કેવો હશે મિત્રો ભારે છે ઓકે પછી વેન ફૂડ વોર્નિંગ ઇઝ ગિવ પીપલ આર આસ્ક મૂવ એટ પ્લેસ ઓકે ફ્લો વોર્નિંગ એટલે કે જ્યારે જ્યારે પૂર આવતું હોય જ્યારે પૂર આવવાનું હોય ત્યારે લોકોને કયા સ્તરે જવાનું કહેવામાં આવે છે તો સલામત સ્તરે કઈ જગ્યાએ સેફ આપણે એને છીએ મિત્રો ક્લિયર ઓકે પછી અર્થક્વેક ઇઝ મેઝર ઇન અહીંયા એને ક્વેશ્ચન પૂછ્યું છે અર્થક્વેક શામાં સામા મેઝર કરવામાં આવે છે મિત્રો તો અર્થક્વેક શામાં માપવામાં આવે છે તમે જોઈ શકો છો તો અર્થક્વેક જે છે મિત્રો એ માપવામાં આવે છે

કે સોલર રેડિયેશનમાં ગરમી શોષણ માટે કઈ પ્લેટ વપરાય છે વિચ પ્લેટ ટુ બી યુઝ એબ્સોર્બ હિટ કન્ડિશન ઇન સોલર રેડિયેશન ઓકે તો સોલર ની અંદર એબઝોર્બ પ્લેટ જે છે એ શું કરે છે સૂર્યપ્રકાશનું એબ્સોર્બ કરે છે ઓકે તો સોલર પ્લેટની અંદર એબઝોર્બ પ્લેટ આપેલી છે પછી દસમા નંબરનો જે એમસીક્યુ જે છે અહીંયા જોઈ શકો છો કે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ નેચરલ રિસોર્સ નીચેનામાંથી કયું કુદરતી સ્ત્રોત નથી તો જો એ વન છે ધાતુ જે છે

ધ્રુજારે જે કંપન હોય છે એ માપવા માટે યુઝ થાય છે પછી વેસ્ટ હીટ રિકવરી સેનામાં થાય છે તો વેસ્ટ હીટ રિકવર ઇઝ પોસિબલ શામાં મિત્રો કે જ્યારે ગરમ હવા હોય એને રિકવર કરવા માટે બોઇલરની અંદર જે ઉત્પન્ન થતી હોય છે અને આપણે જે એને વેસ્ટ કરીએ છીએ એની અંદર શક્ય છે મિત્રો ઓકે નેક્સ્ટ ધ સોલર સેલ વર્ક ઓન તે સોલર સેલ શાનાથી કામ કરે છે તો સોલર વેવથી કામ કરે છે શાનાથી સોલર વેવ આવે એના ઉપર તો એ કામ કરશે મિત્રો સોલર વેવની અંદર ઓકે ક્લિયર નેક્સ્ટ પછી એને પૂછ્યું છે કે બાયોગેસ પ્લાન્ટમાં અને પાણીનું પ્રમાણ કેટલું હોય છે તો બે જેમ એક જેટલું મોટા ધરતીક પછી અનુભવાતા ધ્રુજાઈને શું કહેવામાં આવે છે તો હંમેશા એ ધરતીક પછી જે આવે એને શું કહેવામાં આવે છે આફ્ટર શોખ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે આફ્ટર શોખ ઓકે ક્લિયર નેક્સ્ટ ફૂલ ફોર્મ ઓફ જી એ જી ઈડી નું ફૂલ ફોર્મ શું છે તો ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી આ ખાસ યાદ રાખજો મિત્રો મોસ્ટ એન્ડ મોસ્ટ આઈમપીએમસી ક્યુ છે તમારું ક્લિયર પછી વિચ ઇઝ ધ ધન્ટર ઓફ લાસ્ટ મેજર અર્થ ઇન ગુજરાત ગુજરાતમાં થયેલો છેલ્લો ભૂકંપ નો કયું હતું તો સાનું છે મિત્રો ભુજ જે જે તમારું હતું એનું એપી હતું યાદ છે ને ઓકે સોલર સેલમાં કયું સેમિકન્ડક્ટર વપરાય છે તો ધ સેમિકન્ડક્ટર કન્ડક્ટર મટીરિયલ ઇઝ યુઝ ઇન સોલર સેલ તો સોલર સેલ ની અંદર સિલિકોન એ સેમિકન્ડક્ટર છે મિત્રો અહીંયા કોપર સેમિકન્ડક્ટર નથી એલ્યુમિનિયમ પણ નથી ગ્લાસ પણ નથી ઓનલી ફોર સિલિકોન જે છે સેમિકન્ડક્ટર સિલિકોન અને જર્મેનિયમ એ સિલિક સેમિકન્ડક્ટર ડિવાઇસ છે ઓકે તો સિલિકોન એ સાનું છે સેમિકન્ડક્ટર સોલર સેલમાં વપરાતું મટીરિયલ છે ઓકે નેક્સ્ટ છે ધ યુનિટ ઓફ નોઇઝ અવાજનો એકમ શું છે તો ડેસીબલ એ અવાજનો એકમ છે ઓકે પાસ્કર એ દબાણનો છે પછી આંગસ્ટ્રોમ એ તરંગ લંબાઈનો છે અને ન્યૂટન જે છે ફોર્સનો છે ઓકે પછી કયા રાજ્યમાં મહત્તમ પવન શક્તિ સ્થાપિત છે તો શાની અંદર સૌથી વધારે મહત્તમ પવન શક્તિ જે છે એ ક્યાં છે મિત્રો તમિલનાડુની અંદર આવેલી છે ઓકે પછી અકોર્ડિંગ ધ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી ઉર્જા નિયમ પ્રમાણે શું થાય છે તો ઉર્જા સંચયનો નિયમ શું છે મિત્રો સમજો કે કે ઉત્પન્ન નાશ કરી નથી તેને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે તો અહીંયા ઓલ ઓફ અબાઉટ કારણ કે બધા સ્ટેટમેન્ટ એ શું છે ઉર્જા સંચયના સ્ટેટમેન્ટ છે જો એને શું કીધું ઉર્જાનો નાશ નથી થતો ઉર્જાને ઉત્પન્ન નથી કરી શકાતી કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાતું કરી શકાય છે ફક્ત બરોબર એ બધા સ્ટેટમેન્ટ સાચા છે ક્લિયર પછી નેક્સ્ટ એને પૂછ્યું છે બાયોગેસના ના બંધારણમાં સૌથી વધુ ટકાવારી કોની હોય છે તો મિથેન એ સૌથી વધારે ગેસ છે 65% સમથિંગ એનો હોય છે ઓકે પછી ઇન એસિડ રેન વોટર હેઝ pH લેસ ધેન પાણીની pH એસિડ વર્ષમાં પાણીની pH 5.6 કરતા કેવી હોય છે ઓછી હોય છે મિત્રો આ ખાસ દી યાદ રાખવાનું છે MCQ આ ટાઈપના જ હશે મિત્રો તમારા

પવનોની દિશા ને ગતિનો અભ્યાસ દ્વારા ખાજગ્યા દ્વારા કરવામાં આવે છે તો સાના દ્વારા કરવામાં આવે છે તો નેક્સ્ટ તમને એને એવું કીધું છે કે તો સાનાથી મેટ્રોલોજીકલ સ્ટેશન

તરંગોની તરંગ લંબાઈ તો વેવ લેન્થ ઓફ વિઝિબલ રેઝ ઇઝ માઇક્રોમીટર કેટલું છે 0.38 થી 0.78 ઓકે 0.78 સુધી એના માઇક્રોમીટરની દ્રશ્ય લંબાઈની તરંગ લંબાઈ બતાવેલી છે યે ક્લિયર પછી નેક્સ્ટ તમને ક્વેશ્ચન છે કે બોક્સની ઉપર પૃથ્વીની સપાટી પર આવેલા બિંદુને શું કહેવામાં આવે છે તો એપિસેન્ટર ઉપર આવેલું એને શું કહેવામાં આવે છે

જે અત્યારે કોવિડ-19 ચાલી રહ્યો છે તમે જોઈ શકો છો ઓકે ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાના માટે છે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ દરેક રિસ્પોન્સ પ્રિવેન્શન મિટિગેશન દરેક શાખાઓ એની અંદર કામ કરતી હોય છે મિત્રો ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન જે છે શેડી એ સેનું નામ છે શેડી ઇઝ ધ નેમ ઓફ વનટોડ નું એક નામ છે મિત્રો આ શેડી ઓકે ક્લિયર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે એક્ઝામ્પલ ઓફ નેચરલ

ખેત પેદાશ ની જે વધેલો કચરો હોય છે આપણે સામા બાયોગેસ પ્લાન્ટ ની અંદર નાખતા હોઈએ છીએ મિત્રો ઓકે પછી ઓઈલ યલ્ડિંગ પ્લાન્ટ ક્યાં આવેલો છે તો એ પ્લાન્ટ કયા છે તો આ બધા જે આર્ગલિક જોજોબા સુગર કેન આ બધા શું છે તમારા ઓકે નેક્સ્ટ એને પૂછ્યો છે કે બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવાણુને શું કહેવામાં આવે છે શું કહેવાય છે તો બેક્ટેરિયા સૂક્ષ્મ જીવાનું જે છે મિત્રો એ શું છે તમારા તો ડિકો છે એ શું કહે છે એને કરતા કહી શકાય છે ઓકે પછી ડોમેસ્ટિક સોલર હીટરમાં પાણીનું સર્ક્યુલેશન સાના દ્વારા થાય તો પ્રેશર પેદા થવા થવાના કારણે નેચરલ પંપિંગ કે જીકઝેક તો અહીંયા શું થાય છે મિત્રો પમ્પિંગ દ્વારા એનું આપણે શું કરીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકીએ છીએ ઓકે પછી સોલર પંપ ઇઝ ડસ નોટ હેવ સોલર પંપમાં શું હોતું નથી તો સોલર પંપની અંદર ઇલેક્ટ્રિક મોટર હોય છે સ્ટોરેજ બેટરી હોય છે એસી સપ્લાય હોય છે કે ફોટો વોલેટિક સેલ હોય છે મિત્રો તો સોલર પંપની અંદર સોલર ફોટો સેલ પણ હોય ઇલેક્ટ્રો મોટર પણ હોય સ્ટોરેજ બેટરી એસી સપ્લાય હોતો નથી ક્લિયર કારણ કે શું હોય છે અહીંયા પછી સોલર રેડિયેશન સાથે શું સંબંધ ધરાવતું નથી તો સોલર રેડિયેસન જે છે મિત્રો એના સાથે તમારો ફોટો વોલેટિક સેલ સંબંધ ધરાવતો નથી ઓકે પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે એબઝોર્બ પ્લેટ શામાંથી બનાવવામાં આવે છે તો ગ્લાસમાંથી એબઝોર્બ પ્લેટ બનાવવામાં આવે છે પ્લાસ્ટિક એલ્યુમિનિયમ કે લાકડાનો ઉપયોગ થતો નથી ઓકે સૂર્યપ્રકાશની વિગત આપતા સાધને શું કહેવામાં આવે છે તો સૂર્યપ્રકાશની જે વિગત આપે છે એને શું કહેવામાં આવે છે પાયર હેલિયોમીટર કહેવામાં આવે છે ઓકે ક્લિયર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જે છે મિત્રો કે વાતાવરણમાં સૂર્યના કિરણે ફેલાવ ફેલાવો થાય એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો વાતાવરણની અંદર જે ફેલાય છે એને શું કહેવા રિફ્લેક્શન કહી શકાય છે ઓકે ફેલાવ એટલે રિફ્લેક્ટ થવું ઓકે પછી નેક્સ્ટ ક્વેશ્ચન જે છે તમારો કે ઓછી ઊર્જા ધરાવતા રેડિયેશનને શું કહેવામાં આવે છે કે જે ઓછી રેડિયેશન ધરાવતા હોય યાદ રાખજો મિત્રો તો એચએ માં જનરેટર ક્યાં હોય છે તો ટાવર ઉપર રાખવામાં આવે છે એક્સલ જોડે જોડાયેલું હોય છે એક્સલ અને જનરેટર વચ્ચે શું હોય છે ગિયર બોક્સ હોય છે ઓકે પછી વન અનમૂલ્ય એટલે શું તો

બલ સોર્સ તમારો એ અશ્મિજન્ય ઓકે પછી પ્રદૂષણનું કારણ શું છે ઓકે એક વન મૂલ્ય એ પણ તમારું કહી શકાય મિત્રો આમ તો બંને છે પણ એમાં સૌથી વધારે વન અનમૂલન તમારું એ થશે પછી નેક્સ્ટ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોના દ્વારા કરવામાં આવે છે

વિકસિત દેશ છે ડેવલોપિંગ કન્ટ્રી છે ઓકે પછી સ્ક્રીક્યુલેશન સંબંધિત છે તો પાણીની ટ્રીટમેન્ટની રીતો છે મિત્રો આ બધી સાની છે પાણીના ટ્રીટમેન્ટની રીતો અહીંયા બતાવેલી છે પછી સમુદ્રની સપાટી વધવાનું કારણ શું છે તો ધ સી લેવલ વિલ ઇન્ક્રીઝ ડ્યુ ટુ ગ્લોબલ વોર્મિંગ એ તમારું સૌથી પાણી વધવાનું કારણ છે મિત્રો સપાટીનું પાણી જે વધી રહ્યું છે સમુદ્રની સપાટી જે વધી રહી છે એનું કારણ છે પછી ઊર્જા ઓડિટિંગ શા માટે કરવામાં આવે છે તો ઉર્જાનો વપરાશ ઘટાડવા માટે ઊર્જાનો વપરાશ વધારવા માટે ઉર્જાનો બગાડ કરવા માટે તો ઉર્જાનો વપરાશ ઓછો થઈ શકે બચી શકે એના માટેનો ઉપયોગ કરીએ છીએ પછી ફૂડ ચેન

પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ શું ધ્યાનમાં લેવામાં આવે છે તો પર્યાવરણની જરૂરિયાત પણ જરૂરી છે સામાજિક જરૂરિયાત આર્થિક જરૂરિયાત આ દરેક વસ્તુની અંદર આપણે લઈએ છીએ એટલે એ બી સી ત્રણેય વસ્તુ એની જરૂરિયાત છે ઓકે પછી ઓછામાં ઓછી કેટલી પવનશક્તિની જરૂરિયાત રહે છે કે જેથી આપણે ત્યાં પવનચક્કી સ્થાપી શકીએ તો પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન જો પોસિબલ હોય તો આપણે પવન ચક્કી ત્યાં સ્થાપી શકીએ છીએ મિત્રો પછી એચએ ની બ્લેડ જે છે એ કયા પ્રકારની હોય છે તો બ્લેડ જે છે છે એ અંદર વપરાતી હોય ઓકે પછી લેથોસ્ફિયર શેનું બનેલું છે તો લેથોસ્ફિયર જે છે એ શાનું છે લેન્ડ એટલે જમીનની અંદર જમીનનું બનેલું છે મિત્રો વિચ ઇઝ ધ કમ્પોનન્ટ ઓફ એન્વાયરમેન્ટ પર્યાવરણના ઘટકો કયા છે પ્રાણી પાણી જમીન તો દરેક ઘટકો જે છે એ કયા છે પર્યાવરણના ઘટકો છે મિત્રો ઓકે પછી નિવસન તંત્ર સ્ત્રોત કોને કહેવામાં આવે છે તો સોરી નિર્જીવ સ્ત્રોત કોને કહેવામાં આવે છે તો નિર્જી સ્ત્રોત જે છે મિત્રો એ એબાયોટિક એને શું કહેવામાં આવે છે નિર્જીવ સ્ત્રોત કહેવામાં આવે છે મિત્રો ક્લિયર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ઊભી ધરી ધરાવતી વિન કેવી હોય છે તો ઊભી ધરાવતી વિન્ડ ટર્બાઇન જે છે સેવેનિયમ ટાઈપની તમારે ઊભી ધરી ધરાવતી હોય વર્ટિકલ ઓક્સિસનો પ્રકાર છે મિત્રો ઓકે પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે વૃદ્ધનું છેદનથી શું થાય છે ઓક્સિજન વધારો થાય વૃક્ષ કાપવાથી એમોનિયા વધે કાર્બન ડાયોક્સાઇડમાં વધારો થાય કાર્બન ડાયોક્સાઇડમાં ઘટાડો કાર્બન ડાયોક્સાઇડમાં વધારો થતો હોય છે મિત્રો ક્લિયર

અહીંયા આપણે પાર્ટ નંબર વન સિત્તેર એમસીક્યુ મેં મિત્રો મૂકેલા છે એ સિત્તેર સિત્તેર એમસીક્યુ મેં તમને સોલ્વ કરી આપ્યા છે હજી તમને કોઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો મિત્રો અને આ ટાઈપના દરેક વિષયના વિડીયો આપણા ક્લાસીસની ચેનલ ઉપર હું અપલોડ કરતો રહીશ મિત્રો તો તમે હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો અને તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ હોય મિત્રો એ દરેકને તમે શેર કરી શકો છો દરેક વિદ્યાર્થીને હું એક રિક્વેસ્ટ કરું છું કે મેક્સિમમમાં મેક્સિમમ મિત્રો ટ્રાય કરજો કે આપણું આ મટિરિયલ છે દરેક ગુજરાતના દરેક વિદ્યાર્થી જોડે પહોંચી શકે જેથી એ લોકો તૈયારી કરી શકે મિત્રો અને આની પીડીએફ તમારે જોતી હોય મિત્રો તો આપણે એપ્લિકેશન ઉપર ઓલરેડી મૂકેલી છે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે અને જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તમે ડાઉનલોડ કરી શકો છો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરી શકો છો શેર કરી શકો છો અને કોમેન્ટ કરી શકો છો અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું બીજા સબ્જેક્ટના વિડીયો પણ હું અપલોડ કરી દઈશ મિત્રો ટૂંક જ સમયની અંદર જે તમારા ચાર વિષયો બાકી છે દરેક બ્રાન્ચના એ ચારે ચાર વિષયના મટિરિયલ હું અપલોડ કરતો રહીશ યુટ્યુબ ચેનલ ઉપર અને એનું મટિરિયલ પણ તમને આપણી એપ્લિકેશન ઉપર મળતું રહેશે મિત્રો તો તૈયારી કરવાની છે વિશ યુ ઓલ ધ બેસ્ટ ચિંતા ના કરતા મિત્રો કોઈપણ પરિસ્થિતિ હશે આઈકોન એન્જિનિયરિંગ તમારી સાથે છે મિત્રો ઓકે વિશ યુ ઓલ ધ બેસ્ટ બાય બાય